પદાર્થો વ્યક્તિઓ છે, ભગવત સંબંધ એ બધા સાથે જોડાયેલો છે, અને એ ભગવત સંબંધ નાતી એ વ્યક્તિ પદાર્થ સાથે પ્રેમ કરવો એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. તો ભક્તિ માર્ગમાં સમર્પણની પ્રધાનતા છે. તો સાધારણ માણસ માટે આજે જ્ઞાન માર્ગ છે એ સુલભ નથી. મનુષ્ય સર્વનો ત્યાગ કરી શકતો નથી. આખું આ જગત બ્રહ્મરૂપ છે તેમ માની જ્ઞાની પુરુષો લલાટમાં એ બ્રહ્મના દર્શન કરે છે, અને ભક્તો પોતાના હૃદય કમલમાં ચતુર્ભુજ યા દ્વારકાનાથ કે જે સ્વરૂપમાં પ્રીતિ હોય એના દર્શન કરે છે. તો પ્રભુના એક એક અંગનું ચિંતન એનું નામ ધ્યાન, અને પ્રભુના સર્વાંગનું ચિંતન એનું નામ ધારણા. અને એ ચિંતન દ્વારા દાસ્ય ભક્તિથી હૃદયમાં જલ્દી દૈન્ય ભાવ આવે છે, અને પહેલા પ્રભુના ચરણનું, પછી મુખારવિંદનું, અને પછી સર્વાંગનું ધ્યાન ધરવું આ ભક્તિ માર્ગની આ એક પ્રક્રિયા છે. સુખદેવજી કહે છે, રાજન, સંસારના ચિંતનથી બગડેલા મનને સુધારવા પરમાત્માના ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. જે રીતે આપણે પૈસાનું ધ્યાન ધરતા હોઈએ ને, પૈસાનું ધ્યાન કઈ રીતે ધરીએ છીએ, એ રીતે ભગવાનનું ધ્યાન ધરવું. ધ્યાનમાં શરૂમાં આનંદનો અનુભવ નહીં થાય, લેકિન ધીરે ધીરે ઇસ પ્રકાર સે સિદ્ધિ કરને સે ધીરે ધીરે વો આનંદ કી અનુભવ ઉસ જીવ કો ધ્યાન કે માધ્યમ સે પ્રાપ્ત હોતા હૈ. અને જ્યારે ધ્યાનમાં દેહની વિસ્મૃતિ થઈ જાય ત્યારે આત્મા પરમાત્માનું મિલન થઈ જાય છે. ધીરે ધીરે આ ધ્યાનની પ્રક્રિયા દ્વારા આંખમાં આમ બંધ કરીએ ને ત્યારે આમ અંધારું દેખાય, પણ જ્યારે ધીરે ધીરે કેળવીશું ને ત્યારે ધીરે ધીરે એ જ ધ્યાન દ્વારા એક દિવ્ય પ્રકાશ દેખાશે, મન સ્થિર થશે, અને પ્રભુનું તેજોમય સ્વરૂપના દર્શન એ જીવને થશે. અહીંયા સુખદેવજીએ ધ્યાન યોગનું વર્ણન કર્યું, જેનો વિસ્તાર કપિલ ગીતામાં પણ કરવામાં આવ્યો છે. વિસ્તારથી ધ્યાન યોગનું ત્યાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો ધ્યાનમાં મન સ્થિર કરવું, અને જો ધ્યાન દ્વારા મન સ્થિર ન થાય તો મનને મરણની બીક આપવી, તો એ મરણની બીક આપવાથી મન સ્થિર થશે કે આ જીવન કેવું છે, ક્ષણભંગુર છે. ક્ષણભંગુર જીવન કી કાલિકા કલહ પ્રાત સમય ખીલી ના ખીલી મલયા ચલ કી સૂચી શીતલ મંદ સુગંધ સમીર મિલી ના મિલી કલિકાલ કુઠાર લીએ ફિરતા તન નમ્ર હે ચોટી ઝીલી ના ઝીલી શતે હરિ નામ અરી રસના અંત સમય મે યે જીવહા હેલી ના હેલી. તો આ જીવન ક્ષણ ભંગુર છે એમ માનીને મનને એને એનાથી ભયભીત કરાવીએ અને મનને સ્થિર કરવાનો પ્રયાસ કરીએ. જ્યારે જીવ આ પ્રકારની ધ્યાનની સાધનામાં આગળ વધે છે, અને જ્યારે એ પોતાના સ્વરૂપને પણ ભૂલી જાય છે, જ્યારે એ ધ્યેયમાં લીન થઈ જાય છે, ત્યારે ધ્યાતા ધ્યાન અને ધ્યેય આ ત્રિપુટીનો પરમાત્મામાં લય થાય છે, એ જ મુક્તિ, એ જ અદ્વૈત, જેનું બીજું નામ કૈવલ્ય મુક્તિ પણ છે. તો ભગવાનમાં આપણી મન ઇન્દ્રિય ને કઈ રીતે લીન કરવું, યોગમાંના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી જે જીવ અને શિવની જે એકતા છે એનું વર્ણન શ્રી સુખદેવજી અહીંયા કરે છે. પણ ઘણી વખત ભક્તો અદ્વૈત ભાવને પણ સ્વીકારે છે, કારણ કે દ્વૈતમાં તો મિલન છે. હવે એમાં મળી જઈએ તો પછી એના સ્વરૂપનો અનુભવ આનંદ કઈ રીતે થાય, એટલે ભક્તોએ અદ્વૈત ભાવને પણ સ્વીકાર્યો છે કે અદ્વૈત થોડોક ભેદ હોય તો પછી એની સેવા કરી શકીએ, એના સ્વરૂપનો આનંદનો લાભ લઈ શકીએ. એટલે અમુક આચાર્યોએ કોઈએ દ્વૈતની વાત કરી, કોઈએ દ્વૈતાદ્વૈતની વાત કરી, કોઈએ અદ્વૈતની વાત કરી, શુદ્ધાદ્વૈતની વાત કરી,
બધા અલગ અલગ સિદ્ધાંતો, બધાની અલગ અલગ એ ફિલોસોફી છે કે જેમ ઈયળ હોય એ ભમરીનું ચિંતન કરે તો એ ભમરી રૂપ બની જાય છે, એને કૈવલ્ય મુક્તિ કહેવાય છે. પણ ભક્તો આ પ્રકારની કૈવલ્ય મુક્તિ ઈચ્છતા નથી, કારણ કે એમને સેવામાં આનંદ આવે છે. પ્રભુમાં મળી જાય તો પછી એ સ્વરૂપનો આનંદ એમની સેવા કઈ રીતે કરી શકે? પણ થોડો અદ્વૈત ભાવ હોય તો એ આ દેહ દ્વારા એ પ્રભુની એ જીવ સેવા કરી શકે, તો ભક્તને એ સેવામાં આનંદ આવે છે. રામાયણમાં એક બહુ સરસ એક પ્રસંગ આવે છે કે જ્યારે અશોકાવનમાં સીતાજી રામનું જ્યારે અખંડ સ્મરણ ધ્યાન ધરતા, એમના જ ચિંતનમાં, એના જ વિચારોમાં જ્યારે સીતાજી આખો દિવસ નીકળી જતો, એવા તન્મય શ્રી રામચંદ્રજીમાં થઈ જાય. એ તન્મયતાને લીધે બધી જગ્યાએ એ સીતાજીને રામજીના જ દર્શન થાય, આખું જગત રામમય દેખાય, એમના અંતઃકરણમાં રામ દેખાય. અને અનેક વાર તો એવી પરા અવસ્થામાં સીતાજી પહોંચી જાય કે હું જ રામ છું, રામ રૂપ છું, સ્ત્રી તત્વ ભૂલી જાય છે, એવો ભાવ એમની અંદર આવી જાય, એવી સ્થિતિ એમની આવી જાય. એવી સ્થિતિ એ પોતાના મનની વાત એકવાર એમને ત્રિજટાને કરી. સીતાજી કહે છે કે મેં સાંભળ્યું છે કે આ ઈયળ ભમરીનું સ્મરણ કરે અને એ ભમરી બની જાય, તેમ રામજીનું ચિંતન કરતા હું પણ રામ બની જઈશ. તો ત્રિજટા કહે છે કે આ તો બહુ સારું ને, જો તમે પણ ચિંતન કરતા કરતા રામ બની જાઓ તો પછી આ રામ માટે રડવું નહીં પડે, જીવ અને શિવ એક થઈ જાય, જીવનો કૃતાર્થ થઈ જાય, આ દુઃખની નિવૃત્તિ થઈ જશે. સીતાજી કહે છે કે તું પછી રામની સેવા કોણ કરશે? જો હું રામમાં મળી જઈશ, હું રામ સ્વરૂપ થઈ જઈશ, તો પછી નાથની રામની સેવા કોણ કરશે? અને રામની સેવામાં જે આનંદ આવે છે તે રામરૂપ થવામાં નથી. મારે તો બસ રામની સેવા કરવી છે કે હમારી જોડી ખંડિત થાય તો જગતમાં સીતારામની જોડી રહે નહીં. એટલે મને તો એ સેવા કરવામાં વધારે આનંદ છે, રામરૂપ થવામાં. જ્યાં આ વાત ત્રિજટાને કરી ત્યારે ત્રિજટાએ કહ્યું કે તમારા બંનેનો પ્રેમ તો અનન્ય છે, અને એ અનન્ય હોવાથી જેમ તમે રામનું ચિંતન કરો છો એમ રામજી પણ તમારું ચિંતન કરતા કરતા એ સીતારૂપ થઈ જશે, અને તમારી જોડી અવિરત રહેશે, કાયમ રહેશે. કે તમે એનું ચિંતન કરશો તો તમે રામરૂપ થશો, અને રામ તમારું ચિંતન કરશે તો એ સીતારૂપ બની જશે, તમારી જોડી તો અખંડ રહેશે. તો ભક્તિ માર્ગમાં આ કૈવલ્ય મુક્તિ નથી, ભક્તિ માર્ગમાં ભક્ત સેવા દ્વારા એને આનંદની અનુભૂતિ થાય છે કે ભાઈ આ દેહ, આ શરીર અમને જે પ્રભુએ આપ્યું છે, આ ભાગવત સેવા કરવાનો એક અવસર છે, આ એક ચાન્સ, એક મોકો આપણને મળ્યો છે કે આ દેહને ઠાકોરજીને સેવામાં લગાડી દઈએ. અમારા દાદાજી તો આ ભાગ્યા કરે વચનામૃતમાં, હું ઘણી વખત એનું સ્મરણ કરું કે જેમ ઓલો ચંદન હોય અને એ ચંદનને પથ્થરમાં ઘસીએ તો સરસ મજાની ચંદનની સુગંધ આવે, તો એવી રીતે કે આ શરીર પણ કે જ્યારે ભગવદ સેવામાં ઘસાઈ જાય તો કે ભક્તિની મહેક આવે છે, અને જ્યારે ભક્તિની મહેક આવે એ મહેકના મકરંદમાં કોણ આવે? ભ્રમર એટલે કે કૃષ્ણ. તો આ માનવ તન એક અવસર છે, અને આ અવસર વારે ઘડીએ નહીં મળે, આ એક વાર મળ્યું. બડે ભાગ માનુષ તન પાવા, આ બહુ ભાગ્યથી આ માનવ તન મળ્યું છે. એટલે જેટલું બની શકે ભગવદ નામ વલ્લભ ગુણ ભગવદ સેવામાં આ માનવ તન આ શરીરને સાર્થક કરે. અવસરિયા નહીં આવે આવારે, અવસરિયા
નહીં આવે આવારે વલ્લભ ગુણ ગાવારે ગાવારે વલ્લભ ગુણ ગાવારે ગાવારે વલ્લભ ગુણ ફરી અવતાર ક્યાં ધરશો રે ફરી ફરી અવતાર ક્યાં ધરશો રે સેવાને હાલો સો રે સેવાને સ્મરણ ક્યારે કરશો રે વલ્લભ ગુણ વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે અવસરિયા નહીં આવે આવા રે અવસરિયા અવસરિયા નહીં આવે આવારે 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 વલ્લભ ગુણ વલ્લભ ગુણ ગાવારે ગાવારે વલ્લભ ગુણ ગાવારે ગુણા થઈને શું માનો રે ગુણા થઈને શું માનો રે પ્રભુજી વિના પ્રભુજી વિના કાઠ બધો ઠાલો રે ઠાલો રે ઠાલો રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે અવસરિયા નહીં આવે આવારે અવસરિયા નહીં આવે આવારે વલ્લભ ગુણ ગાવારે ગાવારે વલ્લભ ગુણ ગાવારે ગાવારે Thank you.
જીવને બાળપણ શું રહે છે રે જીવને બાળપણ શું રહે જો અમી રસયા બલિયો યા કરીએ અમી રસ આબલિયો કરે જેની સાથ વૈષ્ણવ હોય તે ચાકે રે જેની સાથ વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ઓ અવસરિયા અવસરિયા નહીં આવે આવા રે અવસરિયા નહીં આવે આવા રે આવા રે આવા રે વલ્લભ ભલો ગુરુ કાગડીએ ચડશે રે ભલો ગુરુ કાગડીએ ચડશે જપાટા જમતણા જ્યારે ચડશે રે જપાટા જમતણા ત્યારે ભરશે રે જપાટા જમતણા જ્યારે ચડશે રે જપાટા જમતણા જ્યારે ભરશે રે પછી જીવને પછી જીવને પસ્તાવો થશે રે થશે રે થશે રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે અવસરિયા નહીં આવે આવા રે અવસરિયા નહીં આવે આવા રે વલ્લભ ગુણ શ્રી હરિ રાયનું થશે રે તારો શ્રી હરિ રાયનું થશે રે એ બીજું બધું અવસરે જાશે રે એ બીજું બધું અવરતે જાશે રે એ બીજું બધું અવરતે જાશે રે એ બીજું બધું અવરતે જાશે રે વલ્લભદાસ કહે છે કર જોડી વલ્લભદાસ કહે છે રે કર જોડી વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે અવસરિયા નહીં આવે આવા રે અવસરિયા નહીં આવે આવા રે અવસરિયા નહીં આવે આવા રે અવસરિયા નહીં આવે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે
ધાર્યો તે શ્રી હરિરાય નો થાશે રે, ધાર્યો શ્રી હરિરાય નો થાશે રે, બીજું બધું અવગતે જાશે રે, બીજું બધું અવગતે વલ્લભદાસ કહે છે કર જોડી, વલ્લભદાસ કહે છે કર જોડી, વલ્લભદાસ કહે છે કર જોડી, વલ્લભ ગુણ વલ્લભ ગુણ ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે. ધરી રાખો મન મેં કોઈ દિન કાજ સુધારશે, કોઈ દિન કાજ સુધારશે, કૃપા સિંધુ ઘનશ્યામ, કૃપા સિંધુ ઘનશ્યામ, કૃપા સિંધુ ઘનશ્યામ. શ્રી વલ્લભાદીશ કી જય. અવસરિયા નહીં આવે આવા રે, અવસરિયા ભાગવતના અવસર મોરબીમાં વારંવાર આવતા રહે. ગયા વખતે રહ્યા, આ વખતે બિપિનભાઈ અમારા આગળ આવ્યા અને આટલું સરસ સુંદર આયોજન એમને ગોઠવ્યું, આ અવસર આપણને બધાને આપ્યો. અને હવે હું પાછું આ અહીંયા આ માધ્યમથી પાછા આવા ને આવા અવસર આપણા મોરબીમાં આવતા રહે. વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે, વલ્લભ